પૂછવા કે મંદિરમાં માથું ટેકવીને તે કોને માંગો, પેલા મંગલ ને કે પછી મને? તારા જેવા ગામના ઉતારને માગવાની જરૂર નથી ભીમા, તારા જેવા તો દિવસના 150 ઠેબે ચડે છે. કમળા, ઠેબે ચડે ઈ કોક બીજા ભીમો નહીં, બાકી હું રીજુ તો તને રાણી બનાવું ને ખીજુ તો તારી ખાલ ઉતારી નાખું. હવે જાજા કુતરા, તારાથી થાય ઈ કરી લેજે. મંગળા જેવા મરદને દલોડી દીધા પછી તારા જેવા મગતાનો ભો કોણ રાખે? તું જો મારી થવાની નથી તો આજે તો હું તને મંગળને લાયક રહેવા પણ નથી દેવાનો. જો કમલાની ક્યારે આડો ફરે ને તો તારા આંતડા ખેંચીને તારા હાથમાં આપી દઈશ, સમજો? સારું થયું મંગળ, તું વખતસર આવ્યો, નકર આ ભીમાને કારણે મારે કૂવો પૂરવા વારો આવ્યો હોત. કમળા, સ્ત્રીના શિયરની રક્ષા તો ખુદ ભગવાન કરે છે, અને અને એ જ ભગવાનને ભરોસો મૂકીને આજે મારે જવું પડશે. જવું પડશે? હા. ક્યાં? તું તો જાણે છે કે હું સિપાહી છું, અને સિપાહીનું કર્તવ્ય દેશનું રક્ષણ કરવાનું છે. મને કહેણે આવ્યું છે, એટલે મારે જવું પડશે. કમળા, ભલે તો જાઓ મંગળ, પણ ઝટ પાછા આવજો, નકર આ ભીમો મારા ભોળા માવતરને ભોળવીને પરાણે મારી હારે પરણવા મચશે ને મારે મરવા વારો આવશે. નહીં કમળા, તારા માવતર કુંવારી દીકરીને પણ આવશે, પરણેલીની તો ફરી નહીં પણ આવે ને. એટલે ચાલ, ચાલ મારી સાથે. સંભાળજો, વખત મેળવીને કાગળ લગજો,
અને છટ પાછા આવજો. આ વાત માથે આખી પાથરીને હું રોજ તમારી વાટ જોઈશ. મંગલ, પેલો કરસનિયો ચંપાને નહાડી તો ગયો, પણ મણીભાઈ એમાં તો સાપે છછુંદર ગયા જેવી. કા કાને ભાઈ? બોલો બાપુ. આજે કોઈ કમળાનો કાગળ ખરો કે? હા છે ને. બસ તો પછી આ જ રીતે જીવો ત્યાં સુધી. તમે કાગળ પહોંચાડતા રહેજો ને ઇનામ લેતા રહેજો. હે મંગળે તારી સાથે પ્રેમ કર્યો, અમે બંને તારી સાથે પરણ્યા, ને મારા તન મન મંગળને સોંપી દીધા. આજે નું બાળક મારા પેટમાં છે. તારી આજે પણ વેળાસર આવી, પણ આજે પણ મંગળ ન મારી વાત સાંભળવી માં, મારી આબરૂ જાળવી લે. હું મારી ચામડીના જોડા કરી તને પહેરાવીશ. પણ ભાઈ તું હા પાડી દે, હા પાડી દે ભાઈ. કાકા, હું જાણું છું કે કમળાને કારણે તમારા ખાનદાનની આબરૂ ધૂળમાં મળવા બેઠી છે. આપણી નાતનું નાક કપાવા બેઠું છે. અરે એટલું જ નહીં, પણ કમળાને કારણે આપણા ગામના ઉજળા નામ ઉપર કલંક લાગશે. ભવિષ્યમાં કમળાને કારણે આપણી ગામની બે દીકરીઓ વગોવાશે. અરે એટલું જ નહીં, પણ એમનો કોઈ હાથ ઝાલવાય તૈયાર નહીં થાય. ને ગમે તેમ તોય હું આ ગામનો છું કાકા. કમળા સાથે લગ્ન કરવાથી જો તમારી આબરૂ જળવાતી હોય, ગામ માથે લાગતું કલંક ધોવાતું હોય, અરે ગામની બેન દીકરીઓનું ભલું થતું હોય, તો જાઓ કાકા, કમળા સાથે લગ્ન કરવા હું તૈયાર છું. ભીમા, ફરતે કરો કાકા, લગ્નની તૈયારી કરો. આજ સુધી મેં મંગળની વાત જોઈ છે, પણ એ નથી આવ્યો. આજે ભીમાની જાન આંગણે આવીને ઉભી છે, પણ મારે એક ભાવમાં બે ભાવ નથી કરવામાં, નથી કરવા. જો મંગળનું બાળક મારા પેટમાં ન હોત, તો ક્યારનો જીભ કરડીને મેં જીવ દીધો હોત. હવે મારે માટે એક જ માર્ગ બાકી છે, અહીંથી ભાગી જવાનું. મારા માતા પિતાને આઘાત સહન કરવાની શક્તિ દેજે માં, અને મને સાથ દેજે. સાવધાન. નારી તુજને જૂઠા જગથી કેવો પડ્યો પનારો, જન્મથી લઈને મરણ સુધી તારે શિરથી
ના ઉતરે ભારો. સતયુગ થી આવ્યો કળયુગ તોય, દુકડાનો આવ્યો ના આરો, ઓ નારી તારો દુખિયારો જન્મારો. કડવા ઘૂંટડા પીને પીર સે પકવાનો, પીર સે રે પકવાનો, પોતે સૌને માન દઈને સહન કરે અપમાનો, સહન કરે અપમાનો. તારા આંસુની નદીઓથી સાગર થઈ ગયો ખારો, ઓ નારી તારો દુખિયારો જન્મારો, ઓ દુખિયારો જન્મારો, ઓ નારી તારો દુખિયારો જન્મારો. સતીને રામ પ્રભુએ ત્યાગી દીધી વનમાં, હો ત્યાગી દીધી વનમાં. દ્રૌપદીના વસ્ત્ર હરાયા કૌરવ સભા ભુવનમાં, કૌરવ સભા ભુવનમાં. પીધો મીરાએ ચેર કટોરો, સતનો લઈ સતવારો, ઓ નારી તારો દુખિયારો જન્મારો, ઓ દુખિયારો જન્મારો, ઓ નારી તારો દુખિયારો જન્મારો. પ્રભુનો જીવે છે, બે જીવી લાગે છે, વખાની મારી પ્રભુના શરણે આવી છે, એ જ એને આશરો આપશે. ચાલો ભાઈઓ, એને અંદરના ઓરડામાં લઈ ચાલો. આવજો ભાઈ. અરે
મંગલ તું તારા પગને શું થયું? ભીમા યુદ્ધમાં ઘવાયો અને પગ કાપવો પડ્યો. એ ભીમા, પણ કમળાને શું ખબર છે? શું વાત છે ભીમા? એટલે તને કમળાની કઈ જ ખબર નથી? ના ભાઈ, મેં તો હોસ્પિટલમાંથી અનેક કાગળો લખ્યા, પણ કમળા તરફથી મને એક પણ કાગળનો જવાબ નથી મળ્યો. વાત શું છે ભીમા? મંગળ, કમળા હવે આ દુનિયામાં નથી. હા મંગળ, તું તો ચાલ્યો ગયો. ન તો તારા કોઈ કાગળો કમળાને મળ્યા, કે ન તો તારા કોઈ સમાચાર. કમળા તારા બાળકની માં થવાની હતી. ગામના મેણા તારા એનાથી સહન નહીં થયા, અને તારી રાહ જોતા જોતા જ એક દિવસ કમળાએ કૂવો પૂર્યો. ભીમા, ભીમા કહી દે કે આ વાત ખોટી છે. ભાઈ એક વાર કહી દે કે આ વાત ખોટી છે. કયા મોડે કહું કે આ વાત ખોટી છે? મંગળ, કયા મોડે કહું? મારું માન તો આ ગામમાં તું ફરીથી પગ નહીં મૂકતો. ગામનું એક એક માણસ તને ધિક્કારે છે. કમળાને મોત માટે તને જવાબદાર ગણે છે તને. અને છતાં મારી વાત તને માનવામાં નહીં આવતી હોય તો જા ગામમાં, જઈને તપાસ કર ભાઈ. બેન, તમે જીવના જોખમે મારા લાલ ને બચાવ્યો, તમારા ઉપકાર નો બદલો. ઉપકાર ઉપર વાળાનો બેન. શું નામ તમારું? કમળા. અને આ? મારી દીકરી આશા. ક્યાં રહો છો? વખાની મરી છું બેન. મા દીકરીનું પેટ જોગું કમાવવા આ શહેરમાં આવી છું. અત્યારે તો ઉપર આપ ને નીચે ધરતી છે. મારી સાથે રહેશો? તમારી સાથે? હા, પ્રભુએ દીધેલ મારી પાસે બધું જ છે. સંપત્તિ, મોટર, બંગલો. આ બંગલામાં અમે બે જ જણા છીએ, હું ને મારો દીપક. તમે અહીં રહેશો તો મને એક બેનપણી મળશે, મારા દીપકને એક બેન મળશે. સાથે રહીશું તો સમય ક્યાં પસાર થઈ જશે એની ખબર પણ નહીં પડે. હા પાડી દો ને બેન. ભલે. Thank you.
રૂપિયા 21 પૂરા બાંધી એના કમાલ છે. એક પડી ની રાખડી, 10 પૈસા નો પેડો ને 1 પૈસા નું કંકુ, 1 રૂપિયા ને 11 પૈસા માં 21 રૂપિયા વસૂલ કર. અંદર માં કાળા બજાર કરે છે. શું બોલે? આ કાળા બજાર છે. અરે આ તો તારી રક્ષા માટે બાંધી છે. રક્ષા? મારી રક્ષા? પણ હું તો કોઈ રક્ષા નામની છોકરી ને ઓળખતો નથી. પણ મેઘા નામની છોકરી ને તો ઓળખી છે ને. મેઘા કોણ? મેઘા કોણ? મેઘા? અરે એ જ મેઘા જેના પર કોલેજ માં રોજ તું લાઈન મારે છે. ઓહો, એ મેઘા? એ તો છે લાઈન મારવાનું મન થાય એવી. હા, નહીં તો શું? આજકાલ ની છોકરીઓ ને લાઈન મારવાનું બહુ ગમે છે. મને નથી ગમતું. તું તો છે સાવ મણીબેન. શું બોલો? મા બાપ આટલો બધો ખર્ચો કરી ને આપણે કોલેજ માં ભણવા મોકલે છે અને આપણે લાઈન પણ ના મારીએ? અરે કોલેજ માં જઈને પ્રેમ ના કરીએ ને તો આપણો બધો ખર્ચો માથે પડે, સમજી? પણ આવા ધટિંગ કરીશ ને તો એક દિવસ મેઘાણ સેન્ડર ને માર ખાઈશ. માર? હા, અને ત્યારે મારી આ રાખડી જ તારી રક્ષા કરશે. એમ તો પછી આટલી અમૂલ્ય રાખડી ના બદલામાં 21 રૂપિયા? હું છે ને તને એના કરતા ઘણું 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 વધારે આપીશ. ખરેખર? હા. શું આપીશ? શું આપીશ? શુભેચ્છાઓ આપીશ. એકદમ ખુશ રહેજે, એક પતિ પામજે અને 12 બાળકોની માં થાજે. શું? કેમ ઓછા પડ્યા? 2 ડઝન નાખ બસ. ખુશ? આવી શુભેચ્છા. ઓય શું કરે? એ બા, એ બા, એ બા, એ બા, નહીં નહીં નહીં, મારા મારી નહીં. એ જો જાણી, મારા મારી નહીં. શું છે? શું છે? જોને મને ચીડવે છે. બા, જોને મને ચીડવે છે. કાગડો? બકરી? બે બોબડી? ઓરે એ જાણી નહીં. શું છે? પણ આવડા મોટા થયા તો એમના તોફાન જરાય ઓછા થયા ખરા છે. પણ આશા આલ લેવા આવી ગઈ. મેઘા જેના પર મારો ભાઈ કોલેજ માં. મેઘા કેમ છે ઘરે બધા? મજામાં. બાંધી બાંધી ભાઈ ને રાખડી બાંધી. શું આપ્યું તાર ભાઈએ? 51 રૂપિયા. જોયું? ને પાછા પણ માંગી લીધા. જોયું? પણ કેમ કડકો થઈ ગયો એટલે. ચાલ ફરવા જવું છે ને. ચાલ. હા જાઓ, પણ મો મીઠું કરીને. હાલે. કબૂતર જા, પેલા લંગુર ને બોલાવી લા. છટ. ચમકોલ મરી ગયું. વોટ અ મીન. મરી ગયો? કોલેજ માં આવ્યો કે સસ્તા ની તો આવ્યો? ખવાલ નો માણસ છે ને. કેમ, આ 10 રૂપિયાની નોટ તારી છે? ના. તો પછી કેમ ઉપાડતો હતો? નેચે પડી હતી ને એટલે. નેચે? અત્યારે આ છોકરી પણ માર્ગમાં ઉભી છે લગાડાત. પણ આ છોડીમાં ને નોટમાં ઘણો ફરક. નોટ તો ઉંચકીને ખિસ્સા મેલી દેવાય, પણ તમે કહો છો તો હું આજ લગાડું છું. રસ્તા પર પડેલી કોઈ પણ ચીજ ને હાથ લગાડવાનો નહીં, સમજો? સમજી ગયો. ઘરમાં પડી જાય ને નહીં લગાડતો તો આજે વળી તો હું જીવ. મને કોણ છે તું? મને ઓળખ્યો નહીં. નાચ્યો? નાચ્યો. નવો નવો લાગે છે. તા તમને જૂનો લાગું છું. સાંભળ્યું? આ આપણા કોલેજ નો નવો પટાવાળો છે. અરે ભાઈ હું પટાવાળો નહીં, હું તો ભણવા આવ્યો છું. મારી પાસે પટવો તો છે. અમે આવી જઈશું નબરા. તો તું ભણવા આવ્યો છે, પણ તને અમે કોલેજ માં દાખલ જ નહીં થવા દઈએ, સમજો? દાખલો તો મેં ક્યાંનો લીધો ને પછી અહીંયા આવ્યો છું. દાખલો લઈને આવે છે. તો હવે હું જે કહું એ તારે કરવું પડશે, સમજો? વાંધો નથી, વાંધો નથી. વાંકો વાળ, તમારે કઈ કોમ છે? શાબાશ.
અહીંયાનું પહેલું લેશન છે. હવે સમજો, ચાલ હવે કૂતરાની જેમ બસ બસ. ચાલ હવે કપડા ઉતાર. ભલે હું શું તો ગામડા નું છું, અમે તો ચોપડીઓને પૂઠા ચડાવીએ ને તમે અમારા કપડા ઉતરાવો છો. ઉતારસ કે પછી અમે ઉતારીએ? ત્યાંથી તો તું કૂતરાની જેમ ઉભી પૂંછડી માં આવ્યો છે કે અહીંયા દેખાનો? હાવ ભાઈઓ ખાવ તુરિયા જેવું છે. એટલે કે મજામાં છે ને? ઓવે મજામાં, એકદમ મજા. શું ચા પીએ છે? ઓવે ચા પીવું છું, વાંધો નથી ને? ના ના વાંધો નથી, પી પી. મને ઇલાયચી વાળી ચા નહીં ભાવતી. નહીં ભાવતી? નહીં ભાવતી. ચાલ પી. ચાલ પી. ચાલ પી. શરમ નથી આવતી તમને? તમે સૌ તો કોલેજમાં બાપના પૈસા બગાડવા આવો છો, પણ જે ખરેખર અભ્યાસ કરવા આવે છે એને તમારે શું બગાડ્યું છે કે એને હેરાન કરો છો? તમારે તો મારો ભાઈ પ્રકાશ તો છે જેવો, એની સાથે તો ક્યાં લમડાજી કરે છે, એને તો આવી આદત છે. હા હા, એને તો આવી આદત છે, આ જ એમનો આનંદ છે ને. પણ કોઈ બિચારા નાથીઓનો વિચાર કર્યો છે? ને દીપક, તું પણ એમની સાથે? તમારે એ બેહુ છે બુન? ના ના, હું તમને શ્રુતિ આવી. મને તમ? હા, મારા ભાઈએ તમને હેરાન કર્યા એની માફી માંગવા. ક્લાસમાં નથી આવું? હે? વર્ગમાં? ભણવા તો આવ્યો છું બુન, અને તે પાછું સસરાના પૈસે. સસરાના પૈસે? ઓવે, મા બાપ તો ક્યારના ઉપર જતા રહ્યા. અહીં નીચે સગામાં એક સસરા છે, એકની એક સાસુ છે, એકની એક બૈરી છે, અને એનો હું એકનો એક ધણી છું. અને મારા સસરા છે ને મને બાલિસ્તર બનાવવા માંગે છે, એટલે બધી જમીન ગીરવે મેલી ને મને ભણવા મેલ્યો છે. તો પછી અહીંયા શા માટે બેઠા હતા? તમ તમને નહીં ખબર, હું જો જાઉં ને તો આ પેલી ટોળકી છે ને એ મારી પાછળ પાછળ ફરે છે, વર્ગમાં, પેલી ચોપડીઓની રૂમમાં, અને મને ત્યાંથી ભગાડે છે. એ તો તમારા આવા દીદાર જોઈને એમને આવી મજાક મસ્કરી સૂજે છે. મારા દીદાર ચમ નહીં હારા? હા, એ લોકો એકબીજાના આવા તોફાન કરે છે. ત્યારે પછી જો તમારે આ સૌની વચ્ચે રહીને ભણવાનું છે. હા, અને મારે તો પાછું બાલિસ્ટર બનવાનું છે. ને બાલિસ્ટર થવું હશે તો તમારે પણ એમની વચ્ચે એમના જેવા થવું પડશે ભાઈ, એમના જેવા. સમજી ગયો બોન, તમારે ફરી હવે કોઈ દિવસ કહેવું નહીં પડે. હા સમજી ગયો. ઓ કોણ મિસ્ટર પ્રકાશ, તમે લાઇબ્રેરીમાં? આ કેન્ટીન નથી. આઈ નો, તમે તમારું કામ કરો, માઇન્ડ યોર ઓન બિઝનેસ. આશા, આશા. મિસ્ટર પ્રકાશ, આઈ એમ સોરી. આશા, આશા, મારે તને કંઈક કંઈક કેવું છે. આશા, 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 મારી વાત સાંભળ. આશા, આશા, શરમ.
કોણ આશા? હું તનેશ મળવા લાયબ્રેરીમાં આવતી હતી. કેમ? કાલે રજા છે, આપણે બધી બેનપુણીઓ પિકનિક પર જવાનું છે, એ તને યાદ અપાવવા. મને યાદ છે મેઘા. ચાલ પિકનિક. Let's go.
એ ભાઈ ક્યાં ખોવાઈ ગયો તો? જવું નથી? હા હા ચાલો તો ચાલ. આ તો તારી બા મારી બા પાસે બેસી અને પ્રભુ પુરાણ વાંચતા હતા, એટલે મને થયું હું થોડી વાર તારી સાથે ગપ્પા મારું, એટલે આવ્યો. પણ તું શું કરતી હતી? પરીક્ષાઓની તૈયારી. અરે તું તો એવી બ્રિલિયન્ટ છે કે વાંચ્યા વગર જ પાસ થઈ જઈશ, મારા મિત્ર પ્રકાશની જેમ. પ્રકાશની જેમ? હા, શું યાદાશ છે એની? અરે બાજુવાળા ધ્યાનથી વાંચે અને યાદ રહી જા પ્રકાશને. એમ? હા, આજ સુધી ક્યારે ફેલ નથી થયો. બોલ ક્યાંથી થાય, બાજુવાળામાં જોઈ જોઈને લખતા હશે. એ તો 12 માસિકની પરીક્ષા વખતે જો. પણ શું કપડા પહેરે છે! અરે ગળી ભર તો જોઈ રહેવાનું મન થાય એવા. શું ધૂળ, આખો દિવસ છેલ બટાવની જેમ ફર્યા કરે છે. ના ના, આમ તો એને સોબર જ કપડા ગમે છે, પણ આ તો ખાસ એવી જગ્યાઓએ જવાનું હોય તો. એટલે એવી જગ્યા પણ જાય છે? ના ના, એને એવી તો આદત જ નથી, પણ આ તો મિત્રોની કંપનીમાં ચરસ ગાંજો પીવાઈ ગયા હોય તો. એટલે એ નશો પણ કરે છે? ના ના, માંસ મચ્છી ખાધા હોય ત્યારે જ. એ નોનવેજ પણ જાગતે છે એમ જ ને? શું છે કે જુગારમાં જીતો હોય ત્યારે માણસ એ જુગાર પણ રમે છે? જન્માષ્ટમીના દિવસે નથી રમતો બસ. હા, ત્યારે તો કૃષ્ણ કન્હૈયો બનીને ગોપીઓના વસ્ત્ર હરણ કરતો હશે ને? છોકરીઓને ના ગમે તો જ, બાકી તો. હવે જવા દે ને, એવાની તું શું બાટાઈ કરે છે? તે ભણવા આવે છે ને દિવસ આખો કેન્ટીનમાં બેસીને ખાખા ખીખી કરે છે, 24 કલાક સિગરેટો ફૂંકે છે, પ્રોફેસરોની મજાક કરે છે ને વર્ગમાં બેસવાને બદલે મેટની શો જુએ છે. જે સારો વિદ્યાર્થી નથી થઈ શકતો એ સારો મિત્ર પણ નથી થઈ શકતો, ને જે સારો પુત્ર નથી થઈ શકતો એ સારો પતિ પણ નથી થઈ શકતો, કે નથી થઈ શકતો સારો પિતા. પ્રકાશ તો સાગરકાંઠાનો સેલાણી છે દીપક, કાંઠે બેસીને પાણીમાં છપછપિયા કરનારો. મોતે તો એને જ મળે છે જે સાગરના ઉંડાણમાં પોતાની જાતને ખોઈ નાખે છે. કઈ પામવું હશે તો પ્રકાશને પણ પોતાની જાતને સુધારવી પડશે દીપક, સુધારવી પડશે. પ્રણામ પિતાજી. પ્રણામ. અરે અરે પ્રકાશ. જી પિતાજી. શું વાત છે દીકરા? આજકાલ દેડીને બદલે પિતાજી, ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ને બદલે આ પ્રણામ. ખર્ચી ખૂટી ગઈ છે, પૈસા પૈસાની જરૂર? ના પિતાજી, ખર્ચો તો થતો જ નથી, તો ખર્ચી ખૂટે ક્યાંથી? ને પૈસાની લાલચે મેં પ્રણામ નથી કર્યા. અરે એમાં શું છે કે હાર્ટ લાઈન ઇઝ વેરી પાવરફુલ, સો યુ ડોન્ટ હેવ ટુ વરી, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી, એકદમ પાવરફુલ છે. અલ્યા નાથ્યા તું? મિસ્ટર નહલાલ. અરે બટ હાઉ ડીડ યુ ચેન્જ? નાઇટ ઓવર. અરે ઓવરનાઇટ કે ઓવરનાઇટ? સેમ સેમ સેમ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. હાય, હેલો સ્વે. આઈ ગો કેન્ટિંગ, ટી ડ્રિંકિંગ, કમિંગ યુ? I pay, no problem. My sasra, no father, very rich, come on everybody. Come on, let's go everybody. Hi, come, I pay, no father, I pay, no father. Hi, Prakash. Kem chho? I fine, you how? Majama. સ્મોક? ટેક? ટેક? નો પ્રોબ્લેમ. નહીં, મેં સિગરેટ છોડી દીધી છે. ડ્રિંક ડ્રિંક ટી ટી યુ ડ્રિંક. એક દિવસે મેં તને આ જ રીતે હેરાન કર્યો હતો, મેં આજે રાખવાળી ચા પીધી. એ તારાથી ડરીને? અરે મારે તારી સાથે દુશ્મની નથી કરવી, દોસ્ત થવું છે, દોસ્ત દોસ્ત થવું છે. થ્રી ચેસ નો પ્રકાશન નાથલાલ. હિપ 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 હિપ.
મને માફ કરો, મારે પિક્ચરમાં નથી આવવું. મિસ કરવા જેવું આ પિક્ચર નથી પ્રકાશ, ને પાછી આ રૂપાળી કંપની ચાલને મજા આવશે. ખરેખર મારે બિલકુલ ઈચ્છા નથી. ફરી કોકવાર તમે લખજાઓ. સાંભળ્યું આજકાલ તારો ભાઈ ભગભગત થઈ ગયો છે? ના આશા, એ મરજીવો થઈ ગયો છે. મરજીવો? હા, કાંઠે બેસીને પાણીમાં છબછબિયા કરવાને બદલે મરજીવો બનીને એની જાતને ખોઈ નાખી છે પ્રેમનો મોતી પ્રાપ્ત કરવા. ભગવાન જાણે એ કઠોર હૃદયની દેવી ભાઈના તપથી પ્રસન્ન થશે કે નહીં. માફ કરજો, મેં તમને રોક્યા, પણ એ કહેવા કે આ તમારો રૂમાલ પડી ગયો છે. અચાનક પગ મરડાઈ ગયો. જોને હું જોઈને શું કરું? કોઈ સારા ડોક્ટરને દેખાડો ને. બાપુચક? બાપુચક? તમે મને બબુચક કહો? હા, તમારા સિવાય બીજો અહીંયા કોણ છે જેને કહું? પણ મને શા માટે? કઈ સમજતા જ નથી. શું મારે તમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડશે કે હું તમને પ્રેમ કરું છું? આઈ લવ યુ. મારી આંખડી લડી લડી રે લડી રે મારી આંખડી લડી પેલા પેલા ગોરી નફરત કરી દીધી મારી સાથે વાત કરતા જે કરી દીધી આજે કેવી લપસી પડી મારી આંગળી લડી લડી રે લડી રે મારી આંગળી લડી કેવો એ તમે ના જાણો
चाहिए। की चाहिए आगड़ी लड़ी કે અત્યારે જ આ સમય થંભી જાય, પણ માથું મૂકીને સૂતી રહે, તારી આ આંગળીઓ મારા સુવાળા વાળમાં આમ જ ફરતી રહે, મેં મારું હૃદય તારા કાનમાં એક શબ્દ બોલે, આશા 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 ગામના કૂતરાઓને આખું વર્ષ કપડાં પહેરવા નહીં, અને મેં કપડાં પહેર્યા છે તો મને જોઈને તમે લોકો ભસો છો, મને ઓળખ્યો નહીં, યુ નો નોટ મી, હલો કૂતરાઓ છે કે ગધેડાઓ કઈ હમત નથી પડતી। અરે ભાઈ તમે કોણ છો? યુ નો નોટ મી, અરે હું નાથિયો નાથિયો અમથાભાઈ નો જમાઈ, એમ નાથો પડી નહીં જોવો છો। ગામના કૂતરાઓ દે નોમી બાઈ સુગંધી, હે તને મારી સુગંધી નથી આવતી? સુગંધી હા હા જુઓ જુઓ આ તમારી દીકરી પારકા હારે પ્રેમ કરે છે। અરે આજકાલ ના બૈરાઓ નું એ તો દુઃખ છે કે પારકા હારે પ્રેમ કરે અને પોતિકાને પીટાય। શું બોલ્યા? મે તમારી પીટાઈ કરી છે કોઈ દિવસ? ના ના કહું છું, કરી છે કોઈ દિવસ? આ તમારી દીકરી જુઓ ઉઘાડે છોગે પારકા હારે પ્રેમ કરે છે, કહું છું હવે કઈ કરો કરો। કરું? હા અરે એવું કરીશ ને, એ જે ખાટલા માથે બેઠા છે એ ખાટલો જ વેકી મારીશ, એટલે ન રેવેગા ખાટલા ઓર ન બજેગી પ્રેમ કી માસળી। હવે વાસણી વાસણી બોલ્યા કરશો ને તો હું તમારી પાસણી તોડી નાખીશ। હા ના ના કહું છું, એ સમૂહો ખાટલો જ વેચી નાખશો તો આપણે શું કરશું? એ હાચું, હા એ હાચું, પણ કહું છું હવે તમે કઈ કરો, તમે કઈ નહીં કરો ને પછી કઈ નહીં થવાનું થઈ જશે તો આપણા જમાઈ પેલા નાથિયાને શું જવાબ દઈશું, એટલે કહું છું તમે કઈ કરો। કરું? હા એમ, હા હા હેડો હેડો। અલીએ શું થયું? એ કઈ ગુસ્સામાં મારું માથું ભાંગી નાખશે તો? હવે એ શું તમારું માથું ભાંગવાનો છે? હું નથી। તું ભાંગીશ? હા તમે ડરો ના, કહું છું તમે આગળ આગળ હેડો, હું તમારી વાહે વાહે છું। હા હેડો 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 હેડો। બા બાપુજી તમે દર્શન કરીને બહુ વેલા આવી ગયા। હા વેલા આવી ગયા, પણ તે આ શું માંડ્યું છે? આ અમથા અમથી ની દીકરી થઈને તું પારકા જોડે પ્રેમ કરે છે? તારકા તારકા નહીં બાપુ, આ તો આપણા
બોલો ને જોઈ શું રહ્યા છો તમે? તો તમને જમ જમ જમાઈ છું જમાઈ 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 આ અમે જરાક દર્શન કરવા રોકાણા એમાં તે મારો જમાઈ બદલી નાખ્યો. ના ના, કાલ ઉઠીને મારી ગેરહાજરીમાં તું તારો બાપ બદલી નાખીશ. મને વાંધો નથી. શું? હા, હવે તમારા જેવા ફટીચરની બદલીમાં આવો મળતો હોય તો હું શું કઈ મૂરખ છું કે આ તમને સાચવીને બેહી રહું? અરે, જવાન છોડીની હાજરીમાં આવું બોલતા શરમાતી નથી? અરે, શરમ તો તમને આવવી જોઈએ કે તમે આ જમાઈને પણ ઓળખતા નથી. અરે, જરા ધ્યાનથી જુઓ, આ તો આપણા જમાઈ નાથાલાલ છે. જુઓ, જરા જુઓ. તમારો જમાઈ આજ નાથાલાલ? યુ નોટ નો મી? એ તો તમે લુગડા પહેર્યા છે ને એટલે ન ઓળખ્યા. એટલે? એટલે કે આવા લુગડા પહેર્યા છે ને એટલે ન ઓળખ્યા. જમાઈરાજ. સાસુજી, સાસુજી, એ આ શહેરમાં જઈને આવું શીખી આવ્યા? આ મળવા દોડ્યા મને અને બેટી પડ્યા સાસુને? એ તો સાસુજીએ મને પહેલા ઓળખ્યો ને. સી નો મી ફાસ્ટ. એ નટપટ પટ નહીં કર. આ નતા નટપાલ. અને આમ અચાનક પટકી પડ્યા એટલે કે ટપકી પડ્યા. એ તો મારે તમને અચાનક આવીને ચમકાવવા હતા. વેકેશન પડ્યું ને એટલે મને થયું કે તમારી દીકરીને શહેરમાં લેતો હું. મારી દીકરી નાથીને? નાથીને નહીં, તો શું બીજી નાથણીને લેતો? તમારી દીકરી સાથે લગ્ન થયા છે તો એને જ લેતો જાઉં ને? ના ના જમાઈરાજ, હમણાં તો રજાઓ છે, ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે. પછી તમે તમારે ખુશીથી નાથીને લઈ જજો. અરે, નાથીને એકલીને શું કરવા? ભેગી હોય આવી. નથિંગ ટુ વરી મિસ્ટર પ્રકાશ. બીપી નોર્મલ છે, જખમ ઘણો ઊંડો છે. અઠવાડિયું 10 દિવસ આરામ કરવો પડશે. અને સાથે કોઈને મોકલો, દવા આપી દઈશ. હું તમારી સાથે આવું છું. ચાલ. કેમ લાગે છે? સારું છે દીકરા. આ કોણ છે? એ આ મારી બેનપણી આશા છે. હાજી. જીવતી રે દીકરી. મારો મિત્ર દીપક છે, આશાનો ભાઈ. સારું. પણ ડેડી, તમારે પર કોણે હુમલો કર્યો? 2 વર્ષ પહેલા એક ગુનેગારને મેં જુગારની બાબત મારામારી કરવા માટે કેદની સજા ફરમાવી હતી. મારા પર હુમલો કર્યો. પણ ડેડી, કોણ છે બદમાશ? લાઈન મારતા મારતા મારો ભાઈ ખરેખર મેઘાના પ્રેમમાં પડી ગયો. દીપક, પ્રેમ બેન તો સમજ્યા છે, પણ પ્રકાશ મારી બેન સાથે પરણવા તૈયાર થયો છે એટલે એની બેન સાથે પરણવાની હું હા પાડું છું. પ્રકાશ? કોણ પ્રકાશ? તમારો ભાવી જમાઈ. હા,
પ્રકાશ દેખાવડો છે, હોશિયાર છે, ભલો છે, આશાને પ્રેમ કરે છે અને આશાનું પણ મન છે. માસી, અલબત્ત આ સંબંધ માટે તમારા આશીર્વાદ હોય તો જ. મારા આશીષ કેમ ન હોય દીક? માં, હા દીકરી, સાચા પ્રેમને હું પાપ નથી ગણતી. મેં પણ મારી યુવાન વયે તારા પિતાને પ્રેમ કર્યો હતો. ઓ માં, જેમને તારી સાથે લગ્ન કર્યા અને પરિણામે પહેલે દિવસે જ તને છોડીને ચાલ્યા ગયા, જેમને એ પણ ખબર નથી કે એમની એક દીકરી છે, જેમને આજ સુધી તું જીવે છે કે મરે છે એ પણ જાણવાની દરકાર નથી કરી, એવાને તું શા માટે પળે પળ યાદ કરે છે? માં, આશા, આઈ હેટ હિમ માં, આઈ હેટ હિમ. અરે મારું ચાલે તું, હું મારા બાપુને. આશા, આશા, આવા શબ્દો બોલીને તારી માનું મન દુભાવતા તને શરમ નથી આવતી? આઈ એમ સોરી માં, મને માફ કરી દે. વેરી ગુડ. હવે તમારો માં દીકરીનો સિરિયસ સીન પૂરો થયો હોય તો આ ગરીબની વાત કાને ધરશો? મેઘા અને મારી બાબતમાં મારે મારા આશીર્વાદ લેવાના છે, એમાં મારે તમારી મદદની જરૂર છે. જયાબેનને તો હું સમજાવી લઈશ, પણ હિંમતભાઈના કાને વાત નાખી? ના, પણ હવે નાખીશું. મારી તબિયત હલ્દી બેઠો કરી દીધો છે. તમારી સેવામાં હારોહાર હું હાજર હતી દાદી. હા, તે શું? આ તો અગાઉના જમાનામાં રાજા પ્રસન્ન થતા ત્યારે પૂછતા, શું જોઈએ છે તારે? માગ માગ માગે તે આપું. બોલ, શું જોઈએ છે તારે? દાદી, આશા દીદી ભાભી. બોલી. ના 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 ના, પ્રકાશ ભાઈ નું પણ મન છે. હા, પૂછી લો. પણ શ્રીમંત ઘરની વહુ થઈને આવવું એટલું આસાન નથી બેટા. એમાં એ વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. એ જો 8 વાગ્યા સુધી એલીની જેમ સૂતી રહે તો લક્ષ્મી દેવી રિસાય. આશા, તારે રોજ સવારના પોરમાં 6 વાગ્યામાં ઉઠવું પડશે. 6 વાગે? મને તકલીફ થશે બાપુજી, મને તો 5 વાગ્યામાં જ ઉઠી જવાની આદત છે. બીજું, ઘૂમ તો તાણીને તારે ઘરના વડીલોની મર્યાદા જાળવવી પડશે. એમાં પણ તકલીફ પડશે બાપુજી. હું મોસમ તાળીને મર્યાદા જાળવવામાં માનતી નથી. હું મર્યાદા જાળવીશ, પણ સાચા મનવર્તનથી. આશા, બહુ તરીકેની પરીક્ષામાં પાસ થવા માટે જ તું બધી વાતની આહાય હા નથી કરતી ને? મારે તો માણસ તરીકેની પરીક્ષામાં પાસ થવું છે બાપુજી. તો તું પાસ થાય છે દીકરી. મેઘા, જા તને મનમાની ભાભી આપી. ડેડી, 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 આઈ લવ યુ સો મચ. પણ આ સંબંધ મંજૂર રાખ્યા પછી હું તને માત્ર ઠાલા આશીર્વાદ નહીં આપું દીકરી. મેઘા, એક કામ કર, મારા કબાટના ઉપરના ખાનામાં એક બોક્સ પડ્યો છે, જા લઈ આવજો. હું હમણાં લાવી. દીકરી, તો અમને પગે લાગે છે. અમે તો આ ઘરના નોકર. તમે બંને આ ઘરના વડીલ છો કાકી. મેં જેના ઘરમાં આશીર્વાદ આપી શકે એવા વડીલ નથી, એ હદભાગી છે. પણ જેના ઘરમાં વડીલ છે ને છતાં પગે નથી લાગતા, એ પાપી છે કાકી. સુખી રહે દીકરી, સુખી રહે. શાબાશ દીકરી. બાપુજી, મેઘાએ કરેલ સેવાના બદલામાં તમે એને મનગમતી ભાભી આપી, મને કોઈ નહીં આપો. ઓ, એટલે તારી સેવામાં પણ સ્વાર્થ છે એમ જ ને? હા, મેઘાનું મન જાળવવાનો સ્વાર્થ. એટલે? એટલે મેઘાને દીપકના સંબંધને પણ સંમતિ આપો. હા બાપુજી, હું તો રોજ સવારે 6 વાગે ઉઠી જઉં છું, પણ ઘરકામ કરતો નથી. વડીલોની મર્યાદા જાળવવાનું મને ગમે છે, પણ માથે ઓઢવાની મુશ્કેલી થશે. તારે ખર્ચ જમાઈ થવું છે? ના ના, તો મારી પરીક્ષામાંથી પાસ થવાની જરૂર નથી, સમજો. મેઘાએ તને પાસ કર્યો છે ને હું આના રાજીપામાં જ રાજી છું. હા ડેડી. લાવ બેટા. આલો. આશા, આ ઘરની વહુ માટે પ્રકાશની માએ જાતે જ કરી દે છે. જા પ્રકાશ, આશાને ઘરે મૂકી આવ. જી બાબુજી. અને એની મમ્મીને કહે છે કે મને આ સંબંધ મંજૂર છે, અને કહે છે કે સારો દિવસ જોઈને બંને સગપણ અને લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવશું. જી બાબુજી.
કમળા હું કેમ છે તું? આજકાલ જરા કડકી ચાલે છે, 5-1 હજાર રૂપિયાની જરૂર હતી. મારી પાસે નથી, ને હોય તો હું તને તો ન જ આપું. આપવામાં તારી દીકરીની ભલાઈ છે કમળા. એટલે તું કહેવા શું માંગે છે? આશા તારી દીકરી નથી, તારા પાપની પેદાશ છે. કમળા, માન કે આ વાત હું હિંમતલાલ શેઠના કાને નાખું તો એ તારી દીકરીને પોતાના ઘરની વહુ બનાવશે? નહીં બનાવે, ને તારી દીકરીનું જીવતર રોળાઈ જશે. સમજી? એટલે આટલા વર્ષ પછી તું મારી દીકરીના જીવતરમાં ઝેર રેડવા આવે છે? પણ ખબરદાર નીચ, આજ પછી ક્યારે તે આશાનું નામ લીધું છે તો? તો શું કરીશ તું? ચાલો જાય છે, આ ઘડી ચાલો જા, કહું છું ચાલો જા. તેના ભીમા માથે હાથ ધુગામવાની હિંમત કરી? આજ તો તારી સાથેનો હિસાબ ચૂકતે કરીને જ રહીશ. દીકરી, મને એટલી જોઈ લૂંટવાના ઈરાદાથી ઘરમાં ઘૂસી આવ્યો. સારું થયું દીકરા, તું વેળાસર આવ્યો. પણ તું કોણ છે? જી હું પ્રકાશ, અહીંના જજ હિંમતલાલનો પુત્ર. એટલે તું જ પ્રકાશ? જી, ને કેવા આવ્યો છું કે ડેડીએ બંને સમન મંજૂર રાખ્યા છે, ને તારું મુહૂર્ત જોઈને બંનેના સગપણ કરાવશે. હા, અમારા અને દીપક અને મેઘાના. માં, જો મને પ્રકાશના બાપુજી શું આપ્યો? એન્કરેજમેન્ટ એટલે કે એના એન્ગેજમેન્ટ વેવિશાળ થયા છે, આપણને બોલાયા છે. હા હા, બધાય ને, બધાને નહીં, મને ને નાથી ને. આપણે કાલે જઈશું. કાલે? કાલે નહીં, આજે જ જઈશું. પણ આજે શું? મહેસાણામાં મારી માસી છે ને. મામા માસી? પેલી સરનામા વગર નહીં ગોતી લઈશું એને. પેલી 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 સરનામા વગરની માસી? સરનામા વગરની મહેસાણામાં? માસી, ઓ માસી, અરે મારી વહુની માસીને કોઈ ખોળી દો. મારી માસીને કોઈ ખોળી દો. ઓવો પૈસા. શોધી વળા અહીં રે માસી ક્યાં ખોવાણી, અમે શોધી વળા અહીં તો અહીં રે માસી ક્યાં ખોવાણી. અરે જોઈતા રામ, જોઈતા રામ, લો જોઈતા તા ને જડી ગયા. અરે જોઈતા રામ તમે જોઈ રે માસી ક્યાં ખોવાણી, અરે જોઈતા રામ તમે જોઈ રે માસી ક્યાં ખોવાણી, આ મહેસાણાની માહી રે માસી ક્યાં ખોવાણી.
પાણી એની ચાણસ માની માસી છે મહેસાણી અને ભોણી એની ટોણ માની માસી સૌમ્ય અરે માસો એનો વેપારી વેચે જીરુ વરિયાળી અરે માહો એનો વેપારી વેચે જીરુ વરિયાળી અરે ઓ ખોડાભાઈ કામ હુસા જરા સાંભળશો અરે ખોડાભાઈ સાંભળો અરે ખોડાભાઈ તમે ખોળો રે માસી ક્યાં ખોવાણી અરે ખોડાભાઈ તમે ખોળો રે માસી ક્યાં ખોવાણી આ મહેસાણાની માહી રે માસી ક્યાં ખોવાણી રાજમહેલ રોડ ને વિસનગર ની વાટ પર જોયો રાજમહેલ રોડ ને વિહનગર ની વાટ દૂધસાગર ની ડેરી જોઈ જોઈ વળ્યા ચોપાટ અરે દૂધસાગર ની ડેરી જોઈ જોઈ વળ્યા ચોપાસ પીલાજીગંજ ને પરા જોયા જોયા મોટા માઢ અરે પીલાજીગંજ ને પરા જોયા જોયા મોટા માઢ બહુ ચાલી ને મારે પગે પડ્યા છે મોટા વાઢ બહુ ચાલી ને મારે પગે પડ્યા છે મોટા વાઢ અલ્યા આ તો ભમરિયાળું નાળું છે અહીં ચા મને લઈ આવ્યું મુઆ આ તો ભમરિયાળું નાળું હા આ ભમરિયાળા નાળામાં માસી ક્યાં ફરાણી આ ભમરિયાળા નાળામાં માસી ક્યાં ફરાણી આ મહેસાણાની માહી રે માસી ક્યાં ખોવાણી અલે આખું મહેસાણા ફરી વળ્યા તે મારી માસી ને બીજે ક્યાં ખોળી ક્યાં ક્યાં ખોળી કહું કહું એ હા હા સાંભળ છે ઓકે સાંભળ હા અરે આડે જોયું વાડે જોયું ચણોઠી ના જાડે જોયું ઘર ના કમ આડે જોયું પાદર ના પછવાડે જોયું ઘેલાભાઈ ના ગાડે જોયું જોગી ના અખાડે જોયું રાતે જોયું તાડે જોયું કોણે ખટકે ખાડે જોયું તોય તોય અરે તોય આ માસી ના જોવાણી રે માસી ક્યાં ખોવાણી આ માસી ના જોવાણી રે માસી ચોખો વાણી આ મહેસાણા ની માહી રે માસી ક્યાં ખોવાણી આ મહેસાણા ની માહી રે માસી ક્યાં આ તારી માસી ને શોધવામાં આખું મેહાણા માસે લીધું તો તારી માસી મળી નહી મહેસાણા જોઈ લીધું ને આપડે પેલા મારા ભાઈબંધ ના વેવિશાળ માં જવું છે ને આપડે ભૂલી જ ગઈ થેન્ક યુ વેરી મચ ઘરે બધા લ્યો લ્યો લે દીકરી બેટા તું પણ લે બીજા મહેમાનોને આપો આ તો હું પૂછતો તો ઘરે બધા શેઠ તમને કોઈ મળવા આવ્યું છે દીવાનખાનામાં બેસાડ્યા છે તમને બોલાવે છે એક્સક્યુઝ મી હું હમણાં આવું છું કોણ છો તમે ઓ નમસ્તે જસ સાહેબ કેમ છો ઓ તું હા હા પોલીસને ફોન કરવો છે ને અરે એ તો સાહેબ પછી એ થાય
પહેલા મારી વાત તો સાંભળી લ્યો. કોને માટે કેવું છે તારે? તમારી વેવાણ માટે, તમારી થનારી વહુ આશા માટે. બરાબર છે, અમારા જેવા રીઢા ગુનેગારની વાત તમારા જેવા જજ સાહેબ ન માને કાયદેસર છે. પણ વાતની હાથ જૂઠના જો પારખા કરવા હોય જજ સાહેબ, તો હાલો મારી અંગાથે મારે ગામ, ગામના હંધાય જણ તમને કહેશે કે કમળા અમારા ગામની જ હતી ને હજી લગ્ન એના લગ્ન ન થયા અને એને કુંવારે મહિના રહી ગયા હતા. હવે જો કુંવારે મહિના રહી ગયા તો એનો અર્થ એમ થયો ને કે આશા એનું ગેરકાયદેસર સંતાન. વાત મારી કાયદેસર? ત્રણ મીંડા. પણ કમળાનું પાપ છાનું રાખવાનું પાપ હું કરું અને તે હા વાળી 5000 રૂપિયા હારું? અરે એ કરતા તો હાચી વાત કહીને તમ જેવા પાસેથી ઇનામ ન મેળવું. કાયદેસર છે ને વાત મારી? બીમા હાજી, અત્યારે હું તને પોલીસમાં નથી સોંપી દેતો, એ જ તારું ઇનામ છે. કેમ આમ વાત કરો છો ભલા માણસ? અને તું જો તારું ભલું ઈચ્છતો હો તો હવે પછી આ આંગણે આવીને આવી આગ લગાડવાની હિંમત ન કરતો, સમજો? ચાલ્યો છે અહીંથી, ચાલ્યો છે. ગેટ આઉટ આઈ સે. ગેટ આઉટ એમ ને? કાયદેસર છે ભાઈ. બાપુજી, તમે જાણો છો આશા કે તું અત્યારે પ્રકાશની રાહ જુએ છે, પણ મેં એને બહારગામ મોકલાવ્યો છે, બે એક દિવસમાં આવી જશે. ને એને અચાનક જવું પડ્યું એટલે તને ઇન્ફોર્મ નથી કરી શક્યો, ને મારે પણ તારી સાથે થોડી વાત કરવી છે. શું બાપુજી? જો દીકરી, હું જજ છું, છતાં મારે પણ કાયદા પ્રમાણે ચાલવું પડે છે. પછી એ સલામતી ના હોય કે સમાજના, એ કાયદા તોડવાનો મને કોઈ જ અધિકાર નથી ને મારામાં તાકાત પણ નથી. ને તારી માના લગ્ન થયા છે એવું કોઈ પ્રમાણ પણ નથી એમની પાસે. બાપુજી, ને કોઈ પણ જાતિ સાબિતી વગરના લગ્નને સમાજ સ્વીકારતો નથી. દીકરી, એ તારી સામે આંગળી ચીંધીને કહેશે કે તું એક રખાતની પુત્રી છે. નહીં, તું તારી માનું પાપ છે. નહીં, એ પાપને પુત્રવધુ બનાવીને મારા બંગલામાં લાવવાની મારી તૈયારી નથી. હું નથી ઈચ્છતો દીકરા કે જે સમાજમાં આજ સુધી હું માથું ઊંચું રાખીને ફર્યો છું એ જ સમાજમાં મારું માથું શરમથી છૂકી જાય. હું નથી ઈચ્છતો દીકરા કે તારે કારણે મારા ખાનદાનની આબરૂ ધૂળમાં મળે. આ વાત માનવાનું નથી દીકરી, ને લાખ જણ સામે હોઈશ ત્યાં સુધી આ વાત હું પ્રકાશને સમજાવી શકવાનું નથી. એ સર્વ કંઈ છોડશે પણ તને નહીં છોડે, એટલે જ હું તારી પાસે આવ્યો છું દીકરે, હાથ જોડીને તને કહેવા કે તું ક્યાંક ચાલી જા દીકરી, તારી માને લઈને હંમેશને માટે ક્યાંક ચાલી જા. તારું ઘર છોડીને, આ શહેર છોડીને કોઈ એવી જગ્યાએ ચાલી જા દીકરી કે લાખ પ્રયત્નો છતાંય પ્રકાશ તને શોધી ન શકે. મારે ખાતર, જેને તે પ્રેમ કર્યો છે એના જ ખાનદાનની આબરૂને ખાતર, તારું સર્વસ્વ આંચકી લઈ લે, એના બદલામાં હું તને બીજું તો કંઈ જ આપી શકું તેમ નથી દીકરા. લે આપે એક, ને આ લાંચ નથી દીકરી, ભલે હું મારી પુત્રવધુ તરીકે સ્વીકારી ન શક્યો પણ મેં તને મારી પુત્રવધુ માની જ છે. ને આમાંના ઘરેણા પણ મેં તારી માટે ઘર આવે છે દીકરી, અને આપું છું. ભગવાન સુખી રાખી દીકરા, સુખી રાખી. ચાલી જાઓ, મારી માને લઈને ક્યાંક ચાલી જાઓ, મારા પ્રકાશને ભૂલી જાઓ, અમારા પ્રેમને ભૂલી જાઓ. એના બદલામાં આ 2 લાખના ઘરેણા ને રૂપિયા? નહીં નહીં બાપુજી, નહીં.
હું કપાતે કાળજે તમારી આજ્ઞા માથે ચડાવીશ. જેણે મારું ઘર માન્યું છે એની આબરૂ ખાતર હું ક્યાંક ચાલી જઈશ, પણ મારે આ રૂપિયા નથી જોઈતા. તારે નથી જોઈતા ને છોકરી, કઈ વાંધો નહીં, પણ મને તો જોઈએ છે ને. સરકારને છે ને માણસો ની વસ્તી વધારવાની જરૂરત નથી, પ્રાણીઓની વસ્તી વધારવાની જરૂરત છે. સમજી? મેં કાયમ માટે આ શહેર છોડીને જવાનું કહ્યું છે કમળાબેન, પણ સાથે તમને પણ લઈને જવાની હતી. પણ તમે શા માટે એને શહેર છોડવાનું કહ્યું હતું? શા માટે? એક રખાતની પુત્રી મારા ખાનદાન ઘરની પુત્ર વધુ ન બને એ માટે. ના ભાઈ, ના, હું રખાત નહોતી. હે મતલાલ, તમે મારી માને રખાત કહી. હું તમને. ના દીપક, ના દીપક, છોડી દે, હું તને મારા સમજે દીપક. ચાલ દીકરા, ચાલ અહીંથી. જે ઘરમાં પ્રતિષ્ઠાને નામે પ્રેમને ગુંગળાવવામાં આવતો હોય, જે ઘરમાં ન્યાયને નામે નિર્દોષને તન દેવામાં આવતો હોય, જે ઘરમાં સકપણને બહાને સ્નેહનો સોદા થતા હોય, એ ઘરમાં એક પળ પણ નથી રહેવું. ચાલ દીપક, ચાલ અહીંથી. દીપક, મા, દીપક. શેઠ, તમારે થયેલું સપન ભલે તોડું હતું, પણ તમે આશાને મોકલી કા દીધી? રાખો. શેઠ, પ્રકાશભાઈથી આ આઘાત નહીં જીરવાય. રાતા બા, તમે દીપક કાકીબા, જો હું બહારગામથી તમારા માટે શું લાવ્યો છું? દીપક,
આ તારા માટે, બા આ તમારા માટે, ને આ આશા માટે. પણ આશા કેમ નથી દેખાતી? બા આશા ક્યાં છે? દીપક જવાબ કેમ નથી આપતો? આશા દુનિયામાં નથી પ્રકાશ. શું આશા દુનિયામાં નથી? ના ના, આ વાત અશક્ય છે દીપક. કહી દી કે આ વાત ખોટી છે. કહી દી કે આશા જીવે છે. એને જીવવું તો પ્રકાશ, એને પરણવું હતું, મીઠો સંસાર માંડવો તો, સસરાની સેવા કરવાના એને હૈયે પણ અરમાન હતા પ્રકાશ. હા પ્રકાશ, પણ તેને તારા પિતાની પ્રતિષ્ઠા નડી. નહીં, પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોત તો મારા ડેડી અમારું સત્પણ જ ન કર્યું હોત. એમણે સત્પણ કર્યું પુત્રનું મન જાળવવા અને તોડવાની વાત કરી પોતાની પ્રતિષ્ઠા જાળવવા. ને પ્રેમ અને પ્રતિષ્ઠાના પડ વચ્ચે પીસાઈ ગઈ આ દુખી માની એક ને એક દીકરી. આશાના અવસાન માટે જવાબદાર છે જજ હિંમતલાલ, તારા ડેડી. ના દોસ્ત ના, મારા ડેડી આવું ન કરે. આ સાચું છે પ્રકાશ, એ જજ છે ને. જાતે ભલે મારી ન નાખે પણ મૃત્યુનો ફેસલો એમણે સંભળાવ્યો હતો. તે છતાંય તને વિશ્વાસ ના આવતો હોય તો જા જઈને પૂછ તારા ડેડીને. શા માટે તને અચાનક બહારગામ મોકલી દીધો હતો? શા માટે પોતાના પુત્રને સમજાવવાને બદલે પારકી જણી પાસે રૂપિયા 2 લાખ લઈને ગયા હતા? પ્રેમીના પિતાની પ્રતિષ્ઠા અને પોતાના પ્રેમને જાળવવા આશાએ પોતાના પ્રાણની આહુતિ આપી. અને માં જીવનભર આંસુ હતી એ પ્રતિષ્ઠાને પોષતી રહેશે. હવે શું બાકી રહ્યું છે પ્રકાશ? જે આંચકી લેવા તું અહીંયા આવ્યો છે, અહીંયા વધુ વાર રોકાઈશ તો તારા પિતાની પ્રતિષ્ઠા આવડાવશે. ચાલે જા, ચાલે જા અહીંયાથી. લે તો જા, જઈને આપજો તારા ડેડીને. ગેટ આઉટ. ગેટ આઉટ યુ. આવી ગયો દીકરા, મનસુખભાઈ ને તેનો પ્રસંગ માની આવ્યો. મેં તને ત્યાં ખાસ એટલા માટે મોકલાવ્યો હતો કે તું એમની પુત્રી માયાને મળે. હું માયાને આપણા ઘરની પુત્રવતુ બનાવવા માંગુ છું. જો આજ તમારો ઈરાદો હતો તો આશા સાથે મારું સત્પન કરવાનું નાટક તમે શા માટે કર્યું? આશાને ભૂલી જા દીકરા, આશા એના મા બાપની પાપની નિશાની છે. પ્રભુ પણ મા બાપના પાપની સજા સંતાનોને નથી આપતો અને મેં પણ એને કોઈ સજા નથી આપી. આવા સંબંધોમાં માત્ર સંતાનોની ઈચ્છા નથી જોવાતી, પણ સાથે સાથે જોવાય છે બંને કુટુંબોનું ખાનદાન, એમનું નામ, એમનો મોભો. ક્યારે આશા? આશાને તો કોઈ ખાનદાન નથી. ખાનદાન? ખાનદાન મા બાપનું નહીં, માણસનું જોવાય છે ડેડી. ને એ રીતે પણ આશા તારે લાયક નહોતી પ્રકાશ, એને તારો પ્રેમ નહીં. પૈસો જોઈતો હતો પૈસો, અને એટલે જ 2 લાખ રૂપિયા જેટલી રકમ મેં એને આપી અને એણે મોંઘે મોઢે સ્વીકારી લીધી. એણે નથી સ્વીકારી ડેડી. એ રકમ એક હાથે તમે આશાને આપી ને તમે જ આશાને મારી નાખી પ્રકાશ. એ 2 લાખ રૂપિયા તમે પાછા લીધા પ્રકાશ. તમારે તમારી પ્રતિષ્ઠા જાળવવી હતી તો તમે મને શા માટે ના સમજાવ્યો? પારકી જણીના પ્રાણ લીધા, એના બદલે મારા પ્રાણ શા માટે ન લીધા પ્રકાશ? પારકાના પ્રાણ પર જ તમારી પ્રતિષ્ઠા નભે છે. શું આજ તમારી ખાનદાની છે? જેના ઘરની દીકરી આ ઘરની પ્રતિષ્ઠા જાળવવા પોતાના પ્રાણની આહુતિ આપે છે. આપો હવે જવાબ, ખાનદાન કયું મોટું? હા કે અટકી કેમ ગયા? મારો લ્યો, મારો બીજી થપ્પડ મારો. અરે મારા પ્રાણ લેવાથી જો આ ખાનદાનની પ્રતિષ્ઠા સચવાતી હોય તો લ્યો મારી નાખો મને. હું મોત પસંદ કરીશ પણ માયા સાથે નહીં જ લગ્ન કરું. શેઠ, તમે જુવાન દીકરા માથે હાથ ઉપાડ્યો, આ સારું ન કર્યું શેઠ. રઘુ, ને મારું નાનું
તો ભાઈને પરાણે નહીં પરણાવતા શેઠ. ભાઈ આશાને ભૂલી શકવાના નથી, આવનારીને પણ સુખી નહીં કરી શકે. આશા તો મરી, આવનારી પણ રીબાઈ રીબાઈને મરી જશે. રાખો રાતા, આ ઘરની બાબતમાં માથું મારવાનો તમને બંનેને કોઈ અધિકાર નથી. એ ન ભૂલો કે તમે બંને જણા આ ઘરના મામૂલી નોકર છો, નોકર. આપણે તો નોકર છીએ, નોકર. આપણને કઈ અધિકાર નથી. હાલો, ઘરનો કચરો વાળવાનો છે તો હારે હારે અહીંયા મની માયા મમતા વાળી નાખી, નહીં તો નહીં રહેવું વસમું પડશે, વસમું. મારું નામ મંગળ છે, મારો પેટ્રોલ પંપ છે ને એનો હું માલિક છું. સાવ એકલો જ છું, રોજ રાતે નદી કિનારે જઈને બેસવાની આદત છે. એ દિવસે પણ હું નદી કિનારે જ ગયો હતો, તને પાણીમાં પડતી જોઈ અને અને તમે પણ પાણીમાં કૂદી પડ્યા અને મને ઉગારી. પણ શા માટે મને મારવા દેવી હતી કાકા, મને મારવા દેવી હતી. બેટા, ક્યારેક ચારે તરફ ઘેરી વળીને નિરાશા માણસને મરવા માટે લલચાવે છે, પણ જીવન જે નથી આપી શકતું તે મૃત્યુ પછી પણ નથી મળવાનું. છુટકારો મળે છે કાકા. બેટા, આ રીતે છુટકારો મેળવવો એ તો કાયરતા છે, અને કંઈક મેળવવા માટે જીવવું જોઈએ. જો બેટા, માણસે જીવવું મરવું તો એ રીતે જોઈએ કે આપણું મોત પણ કોકને કામમાં આવે ને જીવન પણ કોકને કામમાં આવે. સાચી વાત છે કાકા, પણ હું કોના આધારે જીવું? આધાર? બેટા, આધાર તો ઉપરવાળાનો. બાકી તું અહીં જ રહેજે મારી સાથે. તમારી સાથે? હા, તમારો બોજ બનીને. હા બેટા, બોજ બનીને નહીં, મારી દીકરી બનીને. બેટા, મને તારો પિતા માનજે દીકરા. નહીં, મારા પિતાનું નામ નહીં લેતા મારી સામે. આજે મારી જે દશા થઈ છે તે મારા પિતાના કારણે જ થઈ છે. I hate him. કે પ્રેમ કરવાની ઉંમરે તને માણસો પ્રત્યે તને તારી જાત પ્રત્યે તિરસ્કાર જાગ્યો છે. પણ જો બેટા, હમણાં તને આરામની જરૂર છે, શારીરિક અને માનસિક. તું થોડા દિવસ અહીં રહે, મારી સાથે આરામ કર. ટાટિયાની કઢી થઈ ગઈ. હવે આ બીજા ટાટિયાનો રોટલો થાય એવું કાક કરને. કેમ? આ ભૂખ બહુ લાગી છે, રોટલો ને કઢી ખાઈએ. તે બિલાડા તો મારા પેટમાંય બોલે છે. પણ બાળિયું, આ શહેરના લોકો આ અડધો દી થયા સુધી બેઠા છીએ, પણ આવતું જતું કોઈ ભાવે પૂછતું નથી. અરે હા હા, જો કોઈ ભાવ પૂછે ને તો હું તને મફતના ભાવમાં આપી દેવા તૈયાર છું. શું ફાટા? ના ના, આ શહેરમાં પગ મેલતાની હાથે જ મંઠ્યા. હાય, ઓહો, જમાઈ નાથાલાલ આવી ગયા તમે. હેલો. હાય હાય, આ હારે મડમડીને ચાથે ઉપાડી લાવ્યા છો? હે ભગવાન, હવે મારી નાથે નો હું થાહે. અરે મમ્મી, રેડી છે શું માટે? ની યાર નાથી. અરે હા, ચાલો. શું આ, હે શું આ, ઉતાર ઉતાર દઉં છું. મમ્મી જો ને, પપ્પા એટલું બોલો છે. જો ને, ઉતાર ઉતાર ને ખા લુગડા. અરે પણ શું કામ? મમ્મી પપ્પાને કઈ કે ને. હા હા, શું કામ? અરે નાથીની માં, આવા ઓછા લુગડા વાળી બાઈઓને જોઈને માણસોના મનમાં જાત જાતના વિચારો આવે. પણ એની તમને ચાથી ખબર? મને પણ આવે છે. હા, અહીંયા આવતા સુધીમાં તો કેટલા આવી ગયા. અને જમાઈરાજ, આ તમારા સાસુને કઈક રંગ રોગાન કરાઈ આવો એટલે જોવી તો ગમે, પણ બહુ ડબ્બા રંગ લાગશે. વાંધો નહીં. નાના, હું એમ કહું છું કે તમારી બુદ્ધિ છે કે વેચી આયા. નાથી, આ તારા ડોહાએ આ શહેરમાં પગ મૂકતાની હારે જ વંથી ગયા. સારું થયું માયા કે મનસુખભાઈ સાથે તું પણ અહીંયા આવી. જે ઘરમાં હંમેશને માટે આવીને રહેવાનું છે એ ઘર પણ જોવાઈ ગયું એ બહાને.
અરે હા હિંમત ભાઈ, આમ આવતા જતા રહીએ તો જ મનમાં માયા બંધાય. બાકી તમને મળવા કોર્ટમાં આવું હોય તો એક ગુનો તો કરવો જ પડે. પ્રકાશ ઘરમાં નથી? ના, મોડી સાંજે આવશે. અરે આ તમારી દીકરી મેઘા ને? આને સત્પનું કઈ નક્કી કર્યું? એક જગ્યાએથી વાત આવી છે પણ મારું મન નથી માનતું. સરસ, તો એક કામ કરો, આ માયાને એક નાનો ભાઈ પણ છે, પાડો હા, તો બંનેનું સાથે સાથે પતાવી દઈએ. પ્રભુ ઈચ્છા હશે તો એમ જ થશે મનસુખભાઈ, પ્રકાશ અને મેઘાના લગ્ન એક જ માનવે થશે. ના માસી, ના માં, મેં તને કેટલી વાર કહ્યું કે હું મેઘા સાથે લગ્ન નહીં કરું. પણ શા માટે દીકરા? જે કુટુંબે મારી બહેનને આંચકી લીધી એ કુટુંબની દીકરી આ ઘરમાં બહુ થઈને નહીં આવે. બેટા દીપક, અમારા મા બાપની ભૂલની સજા અમારી દીકરી આશાને દેવાણી અને એને આત્મહત્યા કરી પોતાનો જીવ આપ્યો. આજે એક બાપે કરેલા અન્યાયનો બદલો તો એની દીકરીને દેવા બેઠું છે. તું શું ઈચ્છે છે કે મેઘા પણ ઝેર પીએ અને મોતને મરે? ના 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 મશ, ના. તો હા પાડી દે દીકરા, મેઘા સામે આવું મન દુખશા માટે? હું સમજીશ કે મને મારી આશા મળી. હા પાડી દે દીકરા, હા પાડી દે. પણ મારી હાથી શું પડશે? સવારે છે કે હિંમતલાલ હા પાડશે? ના, મેઘા અને દીપકનો સંબંધ મને મંજૂર નથી. એ કુટુંબ સાથે હું કોઈ પણ જાતનો સંબંધ રાખવામાં રાજી નથી. જે છોકરાએ મારું ગળું પકડ્યું, મારી સામે ઉદ્ધતતા દાખવી, એને હું મારો જમાઈ બનાવવા રાજી નથી. પણ ડેડી, મેઘાના લગ્ન હું મનસુખલાલના પુત્ર સાથે જ કરીશ. જો આ તમારો નિર્ણય હોય તો તમે સાંભળી લો ડેડી, હું મરી જઈશ તો તે લગ્ન નહીં કરું. મેઘા તનેશ તો દીપક નેશ બીજા કોઈ નહીં ડેડી, કોઈ નહીં. મેઘા, મેઘા મારી વાત કરો. મેઘા, મેઘા જો તમે મારા જૂતરમાં તો આગ ચાપી, હવે શું કામ દીકરીના દુશ્મન થાવ છો? શું કામ અમને અમારી મરજી તો પરણાવવા માંગો છો? પ્રકાશ, તને તારી બહેન પ્રત્યે લાગણી છે, કયા ભાઈને પોતાની બહેન માટે ન હોય. તો ખરેખર એમ ઈચ્છે છે કે મેઘા અને દીપકના લગ્ન થાય? હા ડેડી, એ લગ્નની હું તો જ હા પાડું જો તું માયા સાથે લગ્ન કરે. ડેડી! પ્રકાશભાઈ જલ્દી આવો, સાચું મેઘા, તે મેઘા, મેઘા બેન, તું આ શું કરવા બેઠી છે? ડેડીને સમજાવો ભાઈ, મારે કોઈ સાથે લગન નથી કરવા, મારે તેની સાથે જ પડવું છે ભાઈ. તું ચિંતા નહીં કર બેન, તારા લગન થશે ને દીપક સાથે જ થશે. મને સોદો મંજૂર છે ડેડી. Yeah.
શું છે પ્રકાશ? મેઘાને દીપકને લગ્ન થયા એ હનુમાન માટે મુસરી ગયા, પણ તમે ક્યાંય જવા રાજી ન થયા, શા માટે? હું અત્યારે પણ માયા તું આવું થઈને આવી છે, પણ આ ઘરની, અમારા ખાનદાનની, મારી નહીં. અરે શૈતાન, ન હોય તો લોકો ભગવાન ને ભૂલી જાય છે કમળા. તને યાદ છે આજથી વર્ષો પહેલા તારા પેલા ભગવાન પાસે માથું ટેકવીને તે મંગળ ને માંગ્યો હતો, એનું આ શૈતાને વેર લીધું. વેર? હા વેર. મંગળે તારા ઉપર લખેલા પત્રોને
વચ્ચેથી લઈ લેનાર કોણ? હું. પાછા આવેલા મંગલ ને તું મરી ગઈ છે એમ કહેનાર કોણ? હું. હિંમતલાલ ના કાનમાં છેર રેડી આશાનું સપન તોડાવનાર હું. આશા ને વહેતા પાણીમાં વહેતી કરી દેનાર પણ. બાકી છે, હિંમતલાલે આશાને આપેલા 2 લાખ રૂપિયાની રકમ હાથ કરી લેનાર પણ. મંગલ? મંગલ નહીં, તારું મોત. ભીમા, આજ હું તને જીવતો નહીં છોડું. તારા ખોળામાં માથું મૂકીને મરવાની મારી ઈચ્છા આજે ભરશે મંગળ. નહીં કમળા, નહીં, હું તને મરવા નહીં દઉં. મોતનું મને દુઃખ નથી મંગળ. દુઃખ તો એક જ વાતનું છે કે તમારી નિશાની આપણી આશાને હું સાચવી ન શકી. કમળા, આશા જીવેલ છે કમળા. સાચી જ? હા કમળા, એ મારી પાસે જ છે. મને તો ખ્યાલ પણ નહોતો કે આશાની માં એટલે તું. અરે હું તો તને લેવા માટે આવ્યો તો કમળા. મળતા મળતા મનમાં સંતોષ છે કે મારી આશા જીવે છે, એના પિતા પાસે છે. જુઓ, એને ઓછું આવવા દેતા નહીં. એને જાળવજો, સમજાવજો ને ધામ ધૂમે લગ્ન કરજો. કરશો ને? હા કમળા. હા મંગળ, મારા મંગળ, હવે મોત આવે ત્યાં સુધી હું તને એક એક જ જોયા કરીશ. આપણી આશાને હું શું જવાબ આપીશ કમળા? શું જવાબ આપીશ કમળા? શું જવાબ આપીશ? માની લઈને હજી સુધી કાકા કેમ ના આવ્યા?
સાક્ષી અમે નોખા પડ્યા એટલે મારી માં. હા બેટા, આજ તારી માના અસ્થિ મને જોવા ન થઈ હોત કે તમારે તો આજે કમળાની ચિતામાં કૂદીને મેં મારા પ્રાણ દીધા હોત. મારી માં મરી નથી, તમે મારી નાખી છે. તમે મારા બાપુ નથી. એવું ન બોલ દીકરી, એવું ન બોલ. મંદિરને આંગણે માં મને જન્મ આપ્યો ત્યારે તમે ક્યાં હતા? કપાળમાં સૌભાગ્યનો ચાંદલો કરી કરી મારો તમારી વાટ જોતી ત્યારે તમે ક્યાં હતા? મને રખાત મારી પુત્રી કહેવામાં આવી ત્યારે તમે ક્યાં હતા? બોલ દીકરી, તરણે મરેલો મારા માટેનો તિરસ્કાર ગુસ્સાની આગમાં ભળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી બોલ બેટા. આ તિરસ્કાર ક્યારે ખાખ નહીં થાય, કારણ કે તમે માણસ નહીં, હેવાન છો, હેવાન. મારી માં સાથે લગ્નનું નાટક કર્યું તમે, કાયમ માટે મારી માને ઘર છોડી દીધી તમે, અને આજ સુધી એ જીવે છે કે મરે છે એ જાણવાની દરખાસ્ત કરી તમે. તમે બેટા કપાયેલા પગ સાથે હોસ્પિટલમાં પડ્યા પડ્યા તારી માને મેં અનેક પત્રો લખ્યા હતા, પણ ભીમાએ તારી માં સુધી એક પણ પત્ર પહોંચવા ન દીધો. હું નથી ભીમો જે ભીમો, છતાં જો તને એમ લાગ, અરે આક્રમ આકરી સજા દે નકર કમળાના મોત નો આઘાત ચીરવો. વસ્મ થઈ પડશે બેટા, વસ્મ છે. હજી સુધી ઘરમાં ઈન નથી થઈ. એ પપ્પા, મારા મમ્મી ક્યાં શહેરમાં ભૂલા તો નહીં પડી ગયા ને? જોર કોઈ દિવસ ભૂલું ના પડે. શું બોલ્યા? તારા મમ્મી તો અમે ગામડાનું માણસ કહેવાય ને, સુંગતા સુંગતા વહેલા મોડા આવી જશે. હવે એ બધું તો ઠીક, પપ્પા એમની કોઈ ઉપાડી તો નહીં ગયું ને? તો ભલે ટળી. હા, એ 50 વર્ષની ડોશી કરતા તારા માટે 25-25 વર્ષની બે મમ્મી લાવીશ. બે મમ્મી? હા, 225 યર્સ, 225 યર્સ. કેવી વાત કરો છો પપ્પા? તું એ કેવી વાત કરે છે? અરે કોનો દાડો ઉઠ્યો છે કે તારી મમ્મી ને ઉપાડી જાય? તો પછી ચિંતા શું કામ કરતા હતા? શું કામ કરતા હતા? આમાં તો એ તો તમારી મમ્મી ને સારું લગાડવા. એ તું કોણ છે? આ કોને લઈને અમારા ઘર માં ઘૂસી ગઈ? ઓ ડાર્લિંગ, હું આમથી છું, આમથી. મમ્મી તું? પપ્પા? હા હા, તને તો લગન થી ઓળખું છું, પણ આ કોણ છે? તમારી દીકરીઓ કોઈ ભાવ નથી કરી. તમારે બાપ દાદા ના વખત ના ઘર ને ખેતર વેચવા છે ને, તો આ લેવા તૈયાર છે. પણ પહેલેથી ખોલે કે ખેતર ને ઘર માટે ગરાજ લાવ્યા છો? અને સાથે તમારા બાપ દાદા ના વખત ની મને ઠંડી લેવા તૈયાર છે. ઘણા વખતે આવી મેઘા, સુખી તો છો ને? દીપકની તબિયત કેમ છે? મજામાં. શું વાત છે મેઘા? અરે તમે લોકો આ શહેરમાં રહો છો, છતાંય તું મને ક્યારે મળવા આવતી નથી, નથી નરીને મળવા આવતી. સાસરેના સુખમાં ભાઈને સૌ ભૂલી ગઈ છો ને? ભાઈને ભૂલી હોત તો આજે હું ના આવી હોત. હા,
એ તો રક્ષાબંધન નો દિવસ છે, બેન તેને વ્યવહાર જાળવવા આવી હોય એવું લાગે છે. સાચું કહું તો આ શર્મા હવે રહેવું નથી ગમતું. કેમ? અહીં આશા જેવી બેન પણ ગુમાવી, હનીમૂન થી પાછા ફર્યા, ત્યાં કમળા માસી ના અવસાન ખબર મળ્યા, જેને ખભે માથું મૂકીને આંસુ સારી શકું એવું ભાઈ હતું, એ પણ વાતી પગો નીકળ્યો. મને તો સપનામાં કલ્પના નહોતી કે તું આશાને આટલી જલ્દી ભૂલી જઈશ, ને એની ચિતાની રાત ઠંડી થાય એ પહેલા જ આમ પડી જઈશ. ના ના મેઘાબેન, સફર મેં દાડે ભાઈ ને આ મેળા ન મારો, એ તો તમને નહીં રહું કાકા. તમે લાખ ખટકાઓ તો એ આજ હું બોલ્યા વિના નહીં રહું. નાના શેઠ શું વાત છે કાકા? એ કઈ નથી મેઘા, એ તો રઘુ કાકા. તું વચ્ચે બોલ તો તને મારા સંગ છે. બોલો કાકા બોલો. મેઘાબેન, નાના શેઠ પોતાના લગ્ન માં જરાય રાજી નહોતા, ને દીપકભાઈ સાથે લગ્ન ન થાય તો તમે જીવ દેવા બેઠા હતા, ને મોટા શેઠે પ્રકાશભાઈ સાથે સોદો કર્યો કે એ તમને દીપકભાઈ સાથે તો જ પરણાવે, જો પ્રકાશભાઈ માયા બહુ સાથે લગ્ન કરવા તૈયાર થાય. એમણે લગ્ન કર્યા છે બેટા, પણ તમને સુખી કરવા. ચલ જવા દે વાત. જો આજે રક્ષાબંધન નો દિવસ છે, તે મને રાખડી બાંધી છે. મારે કઈ નથી જોતો ભાઈ. મેઘા, તે તો તારી કાજી નસ્તે મુકાવીને આ બેન ને જોઈ સુખી થી ભરી દીધી છે ભાઈ. બહુ બહુ ના સુખતી ભાઈ. ભાઈ ભાઈ રજની બેન, રજની જાણું છું કે તમે મારી સાથે પરણ્યા પરણ્યા છો, તમારી એક ને એક બેન ની સુખી કરવા માટે તમે મારો ભોગ આપ્યો છે. હું કબૂલ કરું છું માયા, મેં તારી સાથે અન્યાય કર્યો છે. અન્યાય તો તમે આ સુધી મારી સાથે કરતા જ આવ્યા છો પ્રકાશ. આ સુધી તમે મારી સામે ક્યારે હસીને નથી જોયું. તમારા મન આ ઘરના નિર્જો ફર્નિચર અને મારામાં ફરછું છે, પરણેલી હોવા છતાં આ સુધી મારો ઓરડો સુનો છે. મેં સદા ઓરડો સુનો જ હશે. હું મારો પ્રેમ કોઈને આપી ચુકે છું. કોણ છે? શું નામ છે? જેનું અવસાન થઈ ચુકે છે માયા, હવે એનું નામ જાણીને શું ફાયદો? હા, જીવીએ છે આપણે અને એના પર રાજ કરે છે તમારી પ્રેમિકાનું મળતું. તારે મન એ મળતું હશે માયા, પણ એ જીવે છે. એ જીવે છે મારી યાદમાં, મારા શ્વાસ શ્વાસમાં, મારા રોમે રોમમાં. પણ પ્રકાશ, ને તું તારા કપાળનું ચાંદલું અખંડ રાખવા માંગતી હોય તો આજ પછી આવા સવાલ ના કરતી, મારી આડે ના આવતી. કમળાના
આજે હું તને ને તારી દીકરીને બંને ને મોત ને ઘાટ કરી દઈશ, પણ પહેલા હું તને અને પછી તારી દીકરી શું થયું, શું થયું મારા બાપુ ને? આશા, આશા તું 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 જીવે છે? તમારી કઈ ભૂલ થાય છે, હું આશા નથી. કોણ છો તમે? તું તું મને નથી ઓળખતી. તો ડેડી સાચું કહેતા હતા, તને પ્રેમ નહીં પૈસા જોતા હતા. પૈસા પૈસા ખાતર તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું. મારા ડેડી પાસેથી તને 2 લાખ રૂપિયા મળ્યા એટલે તે મોતનું નાટક કર્યું. અરે તારા કરતા તો વેશ્યા તારી, જે દામ ખાતર પોતાનો દેહ વેચે છે પણ કોઈના દિલ સાથે રમત નથી રમતી. પ્રકાશ, મારી વાત તો સાંભળ, તને આશા ના સમજે. પ્રકાશ, પ્રકાશ, મેં આશાને કઈ નથી, જો કરવા બેન કહીશ ને તો પણ આશા તને સાચી વાત નહીં કરે. એ વાત હું તને કરીશ દીકરા. નહીં બાપુ, તમે કઈ પણ કહો તો તમને મારા સમની સાંકળે બાંધીને મને લાચાર નહીં કરતી દીકરી. પ્રકાશ, પોતે જીવે છે એ વાત આશાએ પોતાની જનતાથી પણ સંતાડી હતી, અને પૈસા ખાતર નહીં, તારા પિતાની પ્રતિષ્ઠા ખાતર, તારા પિતા એની પાસે માંગેલા વચન ખાતર. બાપુ ના. અને પ્રકાશ, એ અત્યારે પણ તારે ઓળખવાની ના પાડતી હતી, એનું કારણ પણ એ જ હતું. બાપુ બસ કરો બાપુ. અને પ્રકાશ, પેલા 2 લાખ રૂપિયા લઈને મારી આશા નહોતી માગી ગઈ, એ રૂપિયા તો તારા બાપુને પાછા આપવા માંગતી હતી. એ પાછા આપવા જાય એ પેલા ભીમાએ એને ઘાયલ કરી, બેહોશ કરી અને પાણીમાં ફેંકી દીધી, અને ભીમો પૈસા લઈને પલાયન થઈ ગયો. ભીમો? કોણ ભીમો? જે અત્યારે પણ આશા નો પીછો કરતા અહીંયા સુધી આવ્યો હતો, એ જેને તે બહાર બાંધ્યું છે એ ભીમો. આશા, આશા મને માફ કરી દે, મેં તને ન કહેવાના શબ્દો કહ્યા. પ્રકાશ, પણ હવે આ મારા સામેથી ઓઝલ ના થતી, એ મારાથી નહીં જીરવાય. મારાથી પણ વિયોગ નથી જીરવાતો પ્રકાશ, હું તો તમને મારા પતિ માની ચૂકી છું, પણ મારે પુત્ર વધુ બને એ બદલામાં પગ મૂકી તમારી પ્રતિષ્ઠા નથી અપનાવી. આશા, ભીમો અપની વચ્ચે તારા મોતની દિવાલ ચણવા મથ્યો, પણ મારા નસીબે તને ઉગારી, ને મારા ડેડીએ અપની વચ્ચે પ્રતિષ્ઠાની દિવાલ ચણી છે, એમાં પ્રભુ અપની પડકે રહેશે. હા પ્રકાશ. તો હવે હું જાઉં, પછી રાતે આવીશ. અત્યારે મારે હિસાબ પતાવવાનો છે ભીમા સાથેનો. આશાની વિરુદ્ધ તમારા કાનમાં ઝેર આણે રેડ્યું, આશા ની માને આણે મારી નાખી છે, ને આશાને બેહોશ કરી તમારા 2 લાખ રૂપિયા પણ આજ લઈ ગયો છે. આજ? હા, બોલ, આ વાત સાચી છે કે નહીં? બોલ. હા, આ વાત સાચી છે. ને તને એની સજા પણ મળશે. રંગો રા. જી નાના શેઠ.
લઈ જાઓ હરામખોરને, પોલીસ સ્ટેશને પહોંચાડો, ને સાથે આપણા ચોકીદારને પણ લઈ જાઓ. હું હમણાં આવું છું. ચાલ ડેડી, હવે તો તમને ખાતરી થઈ ગઈ ને કે આશા નિર્દોષ છે? હા દીકરા. પણ ને સદભાગ્ય આશા જીવે છે ડેડી. પણ તો શું દીકરા, તારા લગ્ન થઈ ગયા છે. તમે મને પરાણે પરણાવ્યો છે ડેડી, પણ માયા હજી પવિત્ર છે. હું કાલે જ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરીશ. પણ દીકરા, મેં જણાવીશ કે એક પિતાએ ત્રણ ત્રણ જણા સાથે અન્યાય કર્યો છે, પોતાના પુત્ર સાથે, આશા સાથે, ને માયા સાથે. પણ પ્રકાશ, ત્યાં તમે જ અપરાધી હશો, તમે જ જજ હશો, ને છૂટાછેડાનો ફેસલો પણ તમારે જ સંભળાવવો પડશે ડેડી, તમારે જ. દીકરી, ભાગ્યમાં લખાયેલા અક્ષરો આંસુથી નથી ભૂસાતા. કાકી, હું શું કરું? કાકી, હું શું કરું? રજની, મારું માન તો પ્રભુનું શરણ લે, એ જ ભાગ્યને પલટાવી શકે છે. એ જ સાચે જ કાકી. હા, પ્રભુ પાસે શું માંગ્યું? પ્રેમીને પામી છું ને એ જ મારો ભવભાવનો પતિ થાય એવી પ્રાર્થના કરવા હું પ્રભુ પાસે આવી છું. ને તમે? હું એક સુહાગણ છું બેન, છતાં મારા પતિને પોતાનું નથી કરી શકી. પતિને પામા પ્રભુ પાસે પ્રાર્થના કરવા આવી છું. ભગવાન કરે મેં તમને તમારો મનપસંદ પતિ મળે. એ ભગવાન કરે તમને તમારો પતિ મળે. હવે નીકળશું? તમને વાંધો ના હોય તો મારે ત્યાં ચાલો. અહીંયા પેટ્રોલ પંપ ની પાછળ જ મારું ઘર છે. ત્યાં નિરાતે બેસીશું ને સુખ દુઃખ ની વાતો કરીશું. ફરી કોઈક દિવસ જરૂર આવીશ. વચન? વચન. હું પ્રભુને વિનવવા ગઈ. અચ્છા, જો મારા ડેડી આપણી લગ્નની સંમતિ નહીં આપે તો હું એ ઘર કાયમને માટે છોડી દઈશ. ના ના પ્રકાશ, આપણે વિયોગનું દુઃખ વેઠી દઈશું, પણ ડેડીની મરજી વિરુદ્ધ લગ્ન કરી એમને દુઃખી નથી કરવા. તું તારા ડેડીને વાત તો કર. હા આશા, કરીશ, પણ એ માની જશે, મને વિશ્વાસ છે. ને મારા બાપુને મળશે એટલે એમને ખાતરી થઈ જશે કે હું મારા માતાનું પાપ નથી, રખાતનું સંતાન નથી. એહા પાસે પ્રકાશ, એહા પાસે મારી પ્રાર્થના એડી નહીં જાય. લ્યા પ્રસાદ. અરે અરે નાથી, અરે જમાઈરાજ, અરે નાથી ની માં, વેર આર યુ? ક્યાં છે બધા? લો ફાધર, આઈ એમ હિયર. શું થયું પપ્પા? અરે શેની રાડા રાડ માની છે? અરે આમાં મૂક્યું તું એ ક્યાં ગયું? શું મૂક્યું તું? મેં 500 રૂપિયા. 500 રૂપિયા? યસ. તે શું થયું? અરે આમાં એક કે નથી. બોલો બોલો, આ ત્રણ માંથી કોને લીધા છે? બોલો. માય સ્વીટ પપ્પા, અમારા બે માંથી કોઈ લીધા હોય તો કામ માટે લીધા હોય, બાકી મમ્મી ને પૂછો. મમ્મી? મમ્મી? યસ. દોશી? હા હા, મેં લીધા. શું કામ? બાતમાં જવા. કોની બાતમાં? જસુભાઈ ના. ઓ, જસુભાઈ ની બાતમાં જતા તને શરમ નથી આવતી? એમાં શરમ શા નહીં આવે? અરે રોજ સવાર 7 જવું જોઈએ, એનાથી તબિયત સારી રહે છે. એ કેમ કરો ને, તમે જાઓ ને જસિયાની બાતમાં. ના ના, તું જ જા જસિયાની બાતમાં, તું જાય અને પૈસા હું ચૂકવું. હસો
અમને બાથમાં લેવા માટે સામેથી પૈસા આપવા પડે ને, પણ 500 રૂપિયા અમને માટે બાથ મોટી લેવી પડે ને. આમ હવે બુડી મારો, બુડી મારો, હું કઉ છું કે તમે બધા ભેગા થઈને બુડી મારો આ બાથમાં. એટલે કે તરવા તરવા એમ મોઢામાંથી ફાટ ને, પણ પાણીમાં પડવાના 500 રૂપિયા અને પાછા બધા પાણીમાં જવાના. અરે એ તો નાવાના જ 500 રૂપિયા અને એના કપડા લાવવા. તું બે જ લુગડા પહેરીશ? કઈ પણ પહેર્યા વગર જ પાણીમાં પડી જાઉં? તારે જેમ પડવું એમ પડજે, પણ પાછી બહાર ના આવતી. તું તો મારું નાક કપાવા બેઠી છું. આ ઓછા કરતા કરતા તો બે જ લુગડા આવી ગઈ. અને આ જો તારું મોઢું જો, આ હું રંગ રોગાડ લગાડ્યા છે. તે શું કરું, આ ગામના બાપ દાદા ના ખોડા મૂકીને અહીં શહેરમાં ખોબા જેવડા ઘરમાં આવ્યા છીએ. ના અહીંયા ચોખા હવા પાણી મળે કે ના ચોખા ઘી દૂધ. અને અહીંયા બૈરાઓ મોઢા પર તમાચા મારી મારીને ગાલ લાલ રાખે છે. બૈરાઓ લગ્ન કરીને? નઈ નઈ, પણ સાસુજી ની વાત સાચી છે. તો પછી હાલો ને ફરી પાછા આપણે આપણે ગામ જતા રહીએ. તો પછી મારું બાલિસ્ટર થવાનું શું થાય? હવે અહીં શહેરમાં રહીને બાલિસ્ટર થવા કરતા તો ગામમાં રહીને બાપ થાજો બાપ. બેન છોકરાનો એમાંથી એકને બાલિસ્ટર બનાવજો અને બીજો આપણા ગામના ખેતર અને ખોરડા સંભાળશે. બોલો છે કબૂલ? કબૂલ કબૂલ કબૂલ. આશા આશા કોફી નાસ્તો જમીશ પણ ખરી, ને સાથે સાથે તારા એને પણ લઈશ. આવવાના છે ને? કોણ? પ્રકાશ આવે છે ને, રોજ આવે છે. અરે અને મોડે સુધી રોકાય છે. તારા પ્રેમી નું નામ પણ પ્રકાશ છે? હા, કેવો જોગાનો જોગ છે. મારા પતિ નું નામ પણ એમ. શહેરના જજ હિંમતલાલ ના પુત્ર છે. શું થયું? કઈ નહી. તું ભલે ને કહે, પણ તારો અવાજ, તારું મોં, તારી આંખી ચાડી ખાય છે કે મારા પતિ એ જ તારા પ્રેમી છે. મને શી ખબર હતી કે જેને મેં બેનપણી માની એ જ મારી દુશ્મન છે. તે જ મારી પાસે તેને અચકી લીધા છે. તારી કારણે જે મને આ સુધી તરછોડતા આવે છે. પ્રકાશની પત્ની હું, પણ એનો પ્રેમ તને મળ્યો છે. મને મળ્યું છે સ્થાન માત્ર એમના મકાનમાં, પણ તને સ્થાન મળ્યું છે એમના મનમાં. મને મળ્યું છે એમનું નામ, ખાનદાન, ઇજ્જત, પૈસા, પણ એ નથી મળ્યા. પણ તને એ કઈ જ નથી મળ્યું, પણ છતાં એ તારા છે. પ્રકાશને પામીને તું જો મનોમન હરખાતી હોય કે જે તારી છે, તો તું ભૂલે છે આશા. સમાજમાં માન પાન મળશે મને, ને સૌ તારા પર ચકાર વર્ષાવશે. કારણ કે હું પ્રકાશની પત્ની છું અને તું તો છે માત્ર એક રખાત. રખાત નહીં માયા, નહીં. આશા રખાત નથી, મેં એને પ્રેમ કર્યો છે. પ્રેમ? તો પછી મારી સાથે પરણ્યા શા માટે? અમે એ માનતા હતા કે આશા મૃત્યુ પામી છે. હા, એટલે તમે મારી સાથે લગ્ન કર્યા. ને જયારે તમને જાણ થઈ કે આશા જીવે છે, એટલે મને તરછોડી? માયા, તમને તો જોઈતો હતો સ્ત્રીનું એક શરીર, પછી માયા નું હોય કે આશા નું? માયા, સ્ત્રી દેહની મને જરૂરત હોત તો આજ સુધી તું પવિત્ર ના હોત. હા પ્રકાશ, મને જવાબ આપશો, તમે આશાને શું આપવાના હતા? પૈસાને જોરે ઘર આપી શકો છો, સંતાન આપી શકો છો, અરે એની સાથે સંસાર માંડવા છતાં તમે એની સાથે રહી શકતા નથી. આશાને પતિ તરીકે નામ નહીં આપી શકો, સંતાનને પિતા તરીકે નામ નહીં આપી શકો. આશા સામે દુનિયા આંગળી ચીંધી ચીંધીને કહે છે કે એ રખા છે અને તમારું સંતાન તમારું પાપ ગણાશે. ને જેને તમે પ્રેમ આપ્યું છે એ આશા જીવશે તમારી રખાત તરીકે, ને મળશે તમારી રખાત તરીકે. આ તમારી સેવા છે? ના માયા, આશા તો એક ત્યાગની મૂર્તિ છે, જેણે પૈસાની પરવા ના કરી સગી જનતાથી પોતે જીવે છે એ વાત સંતાડી, ને પોતાના પ્રાણની પરવા ના કરી એ આ ઘરની પ્રતિષ્ઠા ખાતર. જો એ જ વાત છે અને આશા પ્રત્યે તમને સાચો પ્રેમ છે, તો વાત કોની જુઓ છો? જાઓ અત્યારે જ જાઓ અને આશાને લઈ આવો. માયા,
આ ઘરની સાચી પુત્ર વધુ આશા છે, હું નહીં. તમારો પ્રેમ પામવાનો અધિકાર આશાનો છે, મારો નહીં. માયા, આશા જો આ ઘરમાં પગ મૂકશે તો આ ઘરની પ્રતિષ્ઠા જોખમમાં છે. એક જશ થઈને મા બાપ ના પાપ ની સજા એની દીકરીને આપી ત્યારે તમારી પ્રતિષ્ઠા ન જોખમાય? માયા, તમારા દીકરા એક રખાત રાખી છે એમ સૌ કહેશે ત્યારે તમારી પ્રતિષ્ઠા નહીં જોખમાય? માયા, આશા ની કુખી જન્મેલા બાળક ને સૌ પાપ ની પેદાશ કહેશે ત્યારે તમારી પ્રતિષ્ઠા નહીં જોખમાય? માયા, હું તો પતિ સુખ ક્યારેય નથી પામવાની. કાલ ઉઠીને હું આત્મહત્યા કરું ત્યારે તમારી પ્રતિષ્ઠા નહીં જોખમાય? માયા, સંતાન સુખ ખાતર હું પરા સાથે ભાગી જાઉં એનું કહેવું ત્યારે તમારી પ્રતિષ્ઠા નહીં જોખમાય? માયા, આ અંબાલ ની પ્રતિષ્ઠા તો વર્તી ગંગા હોય છે, એમાં પાપી પ્રવેશે તો એના પાપ ધોવાય છે. ત્યારે આશા તો પવિત્ર છે, આ ઘરની સાચી પુત્ર વધુ આશા જ છે. ચાલો પ્રકાશ, આપણે એને વાસ્તે વાસ્તે લઈ આવીએ. પણ દીકરા. હા, આ આંગણે હું એને પોખીશ પિતાજી. ચાલો. દીકરી આશા, આશા દીકરી, જો તો ઘરી કોણ આવ્યું છે? જો તમે પ્રકાશ, મારે માયાનો અધિકાર આજથી નથી લેવો, મારે મારો સંસાર નથી માનવો. આશા, મારે હૈયે અરમાન હતા કે બાપુના આંગણે મારો માંડો બંધાય, સાજન માજન આવે, શરણાઈ માગે, ને મારો ભાઈ મારી ડોલી પોતાને ખભે મૂકી મને સાસરે વણાવે. કાશની પત્ની થતી હતી બેન, મને કોઈ રખાત ન કેતા, રખાત ન કેતા. આશા, નહીં નહીં નહીં, દીકરી, મેં તો તારી માને વચન આપ્યું હતું કે હું તને ધામધૂમથી સાસરે વળાવીશ, ત્યાં શું કર્યું દીકરી, શું કર્યું? તું વાત કોની જુએ છો? હું આશાને સાસરે લઈ જવા આવી છું, મારે એના અરમાન પૂરા કરવા છે. દીકરી, સાહેબ, 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 સાહેબ,
Thank you.